રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થયેલ ઝપ્પાઝપ્પી વિરોધમાં ડોક્ટરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આઠ બજે હમારા ઇમરજન્સી શરૂ હુઆ થા, જો ઓર એક પેશન્ટ આયા થા 8:45 જીતના આયા થા, વોર્ડ મેં પહોંચ ગઈ થી, તબ મેં આપને પેશન્ટ દેખ રહા થા, દૂસરા પેશન્ટ દેખ રહા થા, ઓર એક ઓર મેરા જૂનિયર હૈ વોર્ડ મેં, ઉસને પેશન્ટ કો અટેન્ડ કિયા, સબ વાઇટલ ECG વો દેખ લિયા થા, તો સગા પેશન્ટ કે સાથ 6-7 અટેન્ડન્ટ થા, 6-7 મેં 3-4 તો મેલ અટેન્ડન્ટ થા, ઉન્હોને વિડિયો ઉતારને શરૂ કિયા, હમારા પૂરા વાર્ડ સિસ્ટર કા, હમ કા દૂસરા પેશન્ટ કા વિડિયો ઉતારને શરૂ કિયા થા, ઇસલિયે મેં ઉનકે સાઇડ જાકે સગા કો સમજાયે કે ઇધર વિડિયો ઉતારને મના કિયા હૈ, ઉન્હોને ફિર ભી કન્ટિન્યુ ચાલુ કિયા થા વિડિયો ઉતારને, ઇસલિયે મેને ઉનકો હાથ નીચે રખને કે લિયે બોલા થા, તબ મેરે કો મારને શરૂ કિયા હૈ એક અટેન્ડન્ટ લડકી હૈ, તો તબ ફિર પીછે સે ભી મેલ અટેન્ડન્ટને મેરે કો પુશ કર મારને શરૂ કિયા હૈ, મેરા મુખ મેં, મેરા પીછે મેં, ઇતને બાદ મેં ડૉક્ટર અજય કુમાર મુકેશભાઈ રાઠોડ. તો ચર્ચાની વાત કરીએ તો કાલ 8:30 વાગે અમારી ઇમરજન્સી ચાલુ થાય છે. જ્યારે પણ ઇમરજન્સીમાં કોઈ પણ દર્દી દાખલ થાય તો એ દર્દી દાખલ થાય પછી એનું પ્રાઇમરી અસેસમેન્ટ અને ટ્રીટમેન્ટ ચાલુ કરવા માટે પ્રેસિડેન્ટ ડૉક્ટર ઓલરેડી ત્યાં હોય જ છે વોર્ડમાં. જ્યારે આ પેશન્ટ આવ્યું, અરાઉન્ડ 20-25 વર્ષની ઉંમરની વચ્ચે ફિમેલ પેશન્ટ હતું, તો આ પેશન્ટ જ્યારે દાખલ થયું ત્યારે દાખલ થવાની સાથે એની કમ્પ્લેન હતી કે પેશન્ટને ગભરામણ અને જનરલાઇઝ બોડી વીકનેસની કમ્પ્લેન હતી પેશન્ટ. તો જ્યારે આ પેશન્ટ આવ્યું ત્યારે ફર્સ્ટ પેશન્ટ મેં અટેન્ડ કર્યું અને અટેન્ડ કર્યા પછી આ પેશન્ટને મેં ફિમેલ વોર્ડમાં શિફ્ટ કર્યું. નોર્મલ ફિમેલ પેશન્ટ ફિમેલ વોર્ડમાં શિફ્ટ કર્યા પછી પેશન્ટને મેં સ્ટ્રેચર પર લીધું, સ્ટ્રેચરમાંથી કોટ ઉપર લીધું. કોટ ઉપર લીધા પછી નોર્મલી જે પ્રોટોકોલ હોય ટ્રીટમેન્ટ ચાલુ કરવાનો કે પેશન્ટનું વાઇટલ જોવાના હોય, કે વાઇટલની અંદર પેશન્ટનું ECG હોય, પલ્સ રેટ હોય, BP હોય, RPS હોય, આ બધું જોયા પછી આ જોવાનું હતું. તો આ બધું જોયા પછી પેશન્ટ નોર્મલી સ્ટેબલ હતું, વાઇટલી સ્ટેબલ હતું પેશન્ટને, અને ECG બી નોર્મલ હતું. તો આ દરમિયાન પેશન્ટના સગા, તો પેશન્ટની સાથે 4-5 મેલ અટેન્ડન્ટ અને 2 ફિમેલ અટેન્ડન્ટ હતા, તો આ મેલ અટેન્ડન્ટ એકબીજાનો વિડીયો ઉતારવા લાગ્યા, દર્દીનો દર્દીના કોટ ઉપર ચડીને દર્દીનો વિડીયો ઉતાર્યો, અને આજુબાજુના ફિમેલ પેશન્ટ જે હતા બધા ફિમેલ દર્દીઓ એમનો બી વિડીયો ઉતારવા લાગ્યો. તો આ દરમિયાન હું એમની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરવાનો હતો, પણ આ બધું વિડીયો ઉતારવાના ચાલુ કરી દીધું હતું, એટલામાં મારા દીદી બાજુમાં પેશન્ટને જોઈ રહ્યા હતા. નોર્મલી કેવું હોય કે એક પેશન્ટને એક દર્દીને એક જ ડૉક્ટર અટેન્ડ કરતો હોય, બીજા દર્દીઓ એમને બીજા ડૉક્ટર એમને પોતાનું કામ કરતા હોય, તો બીજા ફિમેલ વોર્ડમાં બીજા બી દર્દીઓ હતા કે જેમને જોવા પડતા હોય, તો ફિમેલ મારા બીજા દીદી બીજા દર્દીઓને જોતા હતા. તો આ દરમિયાન એમને જોયું કે દર્દીના સગા આ રીતે પેશન્ટનો અને આજુબાજુના ફિમેલ દર્દીઓનો વિડીયો ઉતારી રહ્યા છે. તો આ હોસ્પિટલમાં નોર્મલી સિવિલ હોસ્પિટલમાં આ યોગ્ય નથી કે ફિમેલ દર્દીઓની પ્રાઇવસી ડિસ્ટર્બ થાય, એ માટે વિડીયો ઉતારવો કાનૂની ગેરકાયદેસર છે અને આમ બી પ્રોહિબિટેડ છે વિડીયો ઉતારવો, અને એ એસ્પેશિયલી ફિમેલ છે પેશન્ટ, તો ફિમેલની પ્રાઇવસી ડિસ્ટર્બ થાય એ માટે એઝ અ ડૉક્ટરની રિસ્પોન્સિબિલિટી તરીકે અમારી ફરજ આવે છે કે અમે દર્દીનો વિડીયો ઉતારવાનો અને આજુબાજુના દર્દીની પ્રાઇવસી મેન્ટેન કરવા માટે અમે એમને ના પાડીએ. તો મારા દીદીએ આ રીતે અહીંયા આવીને એમને સગાને સમજાવ્યું કે ભાઈ આ રીતે વિડીયો તમે ના ઉતારી શકો દર્દીનો, અને આજુબાજુના ફિમેલ વોર્ડના ફિમેલ દર્દીઓની પ્રાઇવસી ડિસ્ટર્બ થાય છે, તો એમને સમજાવ્યું, પણ એ દર્દી માન્યા નહીં, દર્દીના સગા માન્યા નહીં, અને દર્દી તો ત્યારે દીદીએ ફોન નીચે કરવાનો ટ્રાય કર્યો, તો એ લોકોએ એમના પર હુમલો કર્યો. ફિમેલ દર્દીઓ જે ફિમેલ અટેન્ડન્ટ દર્દી સાથે હતા એમને ખીચા તાણી કરવા લાગ્યા, અને મેલ અટેન્ડન્ટ હતા જેમને દર્દીને દીદી મારા દીદીને પાછળથી મારવાનો ટ્રાય કર્યો અને પાછળથી કુર્તી ખેંચીને થપ્પડ મારી હતી અને ગાડામગાડી કરી હતી જે દર્દીના સાથે સગા હતા એમને. આજે અમે એના માટે જ આવ્યા છીએ કે અહીંયા અમે જાણ કરીએ કે આ જે પણ ન્યૂઝમાં વાયરલ થઈ રહ્યું છે એ બધું ખોટું છે, કે દર્દીનું મૃત્યુ થયું છે એ બધું નથી. દર્દીને પછી જ્યારે સગા દર્દીને લઈને નીકળી ગયા હતા, તો પછી નીચે ઇમરજન્સી વોર્ડમાં દર્દી દાખલ થયું હતું. પેશન્ટ દર્દી કમ્પ્લીટ વાઇટલી સ્ટેબલ હતું, ઓરિએન્ટેડ હતું, અને પેશન્ટ પછી સાંજે રાત્રે એમની ઈચ્છાથી અગેન્સ્ટ ડૉક્ટર મેડિકલ એડવાઇસ ડામાગ લઈને ગયું હતું પેશન્ટ. આગળની કાર્યવાહી મત એવું. શું તમારી માંગ છે આજે?
આજે માંગ અમારી એવી છે કે આવું વારંવાર સિવિલ હોસ્પિટલમાં થાય છે અને આ રીતે દર્દી સાથે દર્દીને ડૉક્ટરો બી હેરાન થાય છે, તો અમારી આજે એવી માંગ છે કે દર્દી આવું આવતા સમયગાળામાં ન બને એના માટે સિક્યુરિટી ટાઈટ થાય. સિક્યુરિટી મોસ્ટલી એક્સ સર્વિસમેન સાથે કોઈપણ ઇમરજન્સી વોર્ડમાં રહે કે જેનાથી ડૉક્ટરની સાવધાની થઈ શકે અને ડૉક્ટર સાથે આવું ભવિષ્યમાં ક્યારેય પણ ન બની શકે. માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.